હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મ, સરવાળા વિશેના ગુણધર્મ અને આપણે ગુણાકાર વિશેના ગુણધર્મ વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ કે પહેલો આપણો નિયમ છે કે સંવૃત્તાનો નિયમ. તો આ સંવૃત્તાના નિયમ મુજબ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો આપણે સરવાળો કરો તો આપણને જે મળતું પરિણામ એટલે કે જે જવાબ છે હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે, બરાબર છે? તો આપણે જોઈએ 3 વત્તા 4 કરીએ તો જવાબ કેટલો મળશે? 7. તો 7 પણ એક પૂર્ણ સંખ્યા જ છે. એ જ રીતે તમે 10 વત્તા 11 કરો કે 50 વત્તા 50 કરો તો આપણે બે પૂર્ણ સંખ્યાઓ લીધી એનો જો સરવાળો કરવામાં આવે તો મળતું પરિણામ પાછું આપણને પૂર્ણ સંખ્યા મળે છે. તો સંવૃત્તા માટે આપણને પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ જ મળે છે. પછી વાત કરીએ ક્રમનો નિયમ. ક્રમ એટલે કે કોઈપણ ક્રમમાં, કોઈપણ ક્રમની અંદર આપણે જો એનો સરવાળો કરીએ, પૂર્ણ સંખ્યાઓનો સરવાળો તમે ગમે તે ક્રમમાં કરો તો આપણને પરિણામ સરખું મળે છે. એનું ઉદાહરણ જોઈએ કે 3 વત્તા 4 બરાબર તો 7 થશે અને 4 વત્તા 3 એ પણ 7 થશે. બીજું ઉદાહરણ લઈએ તો 10 વત્તા 1 એટલે 11 થશે અને 1 વત્તા 10 કરશો તો પણ 11 જ થશે. હવે જોઈએ જૂથનો નિયમ. તો ગમે તે બેનું જૂથ એ ત્રીજીમાં ઉમેરતા પરિણામ સરખું મળે છે. તો સરવાળા માટે તમે કોઈ પણ બે જૂથ બનાવો. ધારો કે આપણે આ પહેલું બેનું જૂથ બનાવીએ તો શું થશે? 3 વત્તા 4 એટલે 7 અને વત્તા 5 તો 7 વત્તા 5 એટલે કેટલા થશે? 12. એ રીતે જો આપણે આ બંને જૂથની જગ્યાએ આ બંનેનું બનાવીએ તો 3 વત્તા 5 વત્તા 4 એટલે 9 તો 3 વત્તા 9 એટલે કેટલા થશે? 12. તો જૂથના નિયમની અંદર તમે કોઈપણ બંનેનું જૂથ બનાવો અને ત્રીજી સંખ્યાની અંદર ઉમેરો તો આપણને બંનેના પરિણામ સરખા મળે છે. શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. તટસ્થ એટલે તો શું? તટસ્થ એટલે કે ન્યુટ્રલ, બરાબર? તો તટસ્થ એટલે કે એ સંખ્યા સાથે તમે કોઈપણ સંખ્યા ઉમેરો, એ સંખ્યાની સાથે કોઈપણ સંખ્યા ઉમેરો તો જે ઉમેરતા જે તમને પરિણામ મળે એના એ જ પોતે સંખ્યા પાછી મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ 5 વત્તા 0 તો 5ના અંદર 0 ઉમેરવામાં આવે તો જવાબ શું મળશે? 5, બરાબર છે? તો આપણે જે સંખ્યા લીધી એ સંખ્યાની અંદર 0 ઉમેરતા આપણને એના એ પરિણામ પાછું મળે છે. 7 વત્તા 0 તો આપણને પરિણામ 7 પાછું મળે છે, બરાબર? એટલે કે કોઈપણ સંખ્યાની અંદર 0 ઉમેરવામાં આવે તો આપણે જે પણ એ સંખ્યા લીધી હોય એ સંખ્યા આપણને પાછી મળે છે. હવે જોઈએ ગુણાકાર વિશેના ગુણધર્મ. તો ગુણાકાર વિશેના ગુણધર્મની અંદર સંવૃત્તતા, તો કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ 2 × 3 આ બંને પૂર્ણ સંખ્યાઓ લીધી તો એનો આપણને ગુણાકાર શું મળે છે? પૂર્ણ સંખ્યા મળે છે. એ રીતે તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. 8 × 2 તો 8 × 2 = 16 તો એ પણ આપણને પૂર્ણ સંખ્યા મળે છે. હવે કીધું ક્રમનો નિયમ. તો કોઈપણ ક્રમની અંદર તમે ગુણાકાર કરો તો આપણને પરિણામ સરખું મળે છે. ઉદાહરણ કરીએ તો કે 3 × 2 અને 2 × 3 તો આપણે અહીંયા 3 × 2 હતા તો એનો જવાબ મળ્યો 6. હવે આપણે ક્રમ બદલીએ, 2ને આગળ લઈએ 3ને પાછળ લઈએ તો આપણને જવાબ પાછો 6 જ મળે છે. એટલે કે બંનેનું પરિણામ આપણને અહીંયા સરખું મળે છે. હવે જોઈએ જૂથનો નિયમ. તો જૂથના નિયમની અંદર જે રીતે સરવાળાના અંદર આપણે બે જૂથ બનાવતા હતા એ રીતે આમાં પણ જૂથ બનાવીએ તો 3 × 4 એક જૂથ બનાવીએ અને અહીંયા બનાવીએ 4 × 5 તો 3 × 4 = 12 × 5 તો 12 × 5 = 60. એ રીતે આમાં જોઈએ તો 3 × 4 × 5 તો 4 × 5 એટલે કે 20, 20 × 3 = 60. તો અહીંયા તમે કોઈ પણ બંને જૂથ બનાવો છો તો એ જૂથની અંદર પણ તમને પરિણામ સરખું મળે છે. હવે વાત કરીએ 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા. તો મેં તમને કીધું કે તટસ્થ એટલે શું? તો કોઈપણ સંખ્યાને એ સંખ્યા સાથે આપેલી ક્રિયા કરવામાં આવે તો જે સંખ્યા આપણે લીધી એ પાછી મળે તો એને તટસ્થ સંખ્યા કહીશું. તો 10નો 1 સાથે ગુણાકાર તો અહીંયા આપણને 10 પાછા મળે છે. 11નો 1 સાથે ગુણાકાર એટલે 11 પાછા મળે છે. તો પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાય કે સરવાળા માટે તટસ્થ સંખ્યા તો 0 અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એટલે 1. હવે જોઈએ વિભાજનનો નિયમ, બરાબર છે? તો વિભાજનના નિયમની અંદર શું કહે છે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. આપણે આનું ડાયરેક્ટ પહેલાં કરીએ તો આનો જવાબ શું થાય? તો 5 × 3 + 4 એટલે 7 તો 7 × 5 = 35. પણ જો આનું વિભાજન કરવામાં આવે તો વિભાજનમાં શું થશે? પહેલાં 5 અને 3નો ગુણાકાર થશે પછી સરવાળો 5 અને
चार नो गुणाकार थशे, तो जो ये पांच गुणिया त्रण वत्ता पांच गुणिया चार, तो पांच तरी पंदर, पांच चौगो वीस, तो पंदर ना अंदर वीस उमरो तो अपन अँ जवाब पांत्रीस मळे छे। तो आ बधाज गुणधर्मो तमे समझी गया हशो, एकदम सरल छे। आ गुणधर्मनो उपयोग करी अने आपणे हवे स्वाध्याय 2.2 तरफ जोईए। विद्यार्थी मित्रों हवे आपणे जोईशुं स्वाध्याय 2.2। तो आपणे जे नियमो भण्या ने, जूथनो गुणधर्म, क्रमनो गुणधर्म, ગુણાકારનો સરવાળા પર વિભાજન, એ બધા જ ગુણધર્મોનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે। તો આપણે થોડા દાખલા જોઈએ આના, કે સંખ્યાને યોગ્ય રીતે ગોઠવી અને સરવાળો કરો। તો આપણે સંખ્યાને યોગ્ય રીતે ગોઠવવી મતલબ કે આના અંદર આપણે શું કરીશું, એક પ્રકારનું જૂથ બનાવીશું। તો ચલો હું બે જૂથ બનાવું, એક આની સાથે અને આની સાથે, તો શું થશે, 837 વત્તા 363 વત્તા 208। તો મેં આ બંનેનું એક જૂથ બનાવી દીધું। તમારી ઈચ્છા હોય એ સંખ્યાઓનું જૂથ બનાવી શકો। તમારે એમ છે કે સાહેબ મારે આ બંને બનાવવું છે તો પણ ચાલશે, આ આનું બનાવ્યું તો પણ ચાલે, આ બંનેનું બનાવો તો પણ ચાલશે। અત્યારે મેં આનું આનું બનાવ્યું છે, એનું કારણ શું, સરળ પડે એ માટે। ચલો બંનેનો હવે સરવાળો કરી દઈએ અંદરના, 7 ને 3 10 ની 0 વધ્યાય 1, 6 ને 3 9 10 ની 0 વધ્યાય 1, 8 ને 3 11, 11 ને 1 12। તો આ બધા આ બંનેનો સરવાળો કેટલો મળે, 1200, એના અંદર ઉમેરવાના છે 208। ચલો 1200ની અંદર 208 ઉમેરીએ, 0 વત્તા 8 એટલે 8, 0 વત્તા 0 એટલે 0, 2 વત્તા 2 એટલે 4 અને 1। તો અહીંયા આપણને જવાબ મળશે 1408, 1408 આપણને જવાબ મળશે। તો આ રીતે બીજા દાખલા આવે છે, તમે એમાં પ્રેક્ટિસ કરજો, જૂથ તમારે જે બનાવવું બનાવો જવાબ આ જ મળશે। હવે જોઈએ એટલે અહીંયા લખી શકીએ આપણે કૌંસની અંદર કે જૂથનો ગુણધર્મ, બરાબર, કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો આપણે કહેવું હોય કે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરતા। હવે જોઈએ સંખ્યાને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો। હવે આપણે અહીંયા સંખ્યાને યોગ્ય રીતે ગોઠવી મતલબ કે સંખ્યાઓને જૂથ બનાવવાનું, એનો પછી ગુણાકાર કરીશું। તો ચલો હું આના બંનેનું જૂથ બનાવું છું, 2 × 50 × 1768। હવે આ બંનેનું મેં જૂથ બનાવ્યું, કેમ આ બંનેનું બનાવ્યું મને ખબર છે કે 50 × 2 100 થઈ જાય એટલે ગુણાકાર સરળ થઈ જાય। તો આ બંનેનું જવાબ 2 × 50 એટલે 100 × 1768। હવે તમને ખબર છે કે 1નો કોઈપણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો એ જવાબ પાછો મળે 1768, અને અહીંયા 2 0 હતી તો અહીંયા 2 0 મૂકી દેવાની। તો અહીંયા આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો, જૂથના, બરાબર છે, જૂથના ગુણધર્મનો ઉપયોગ કરતા। ચલો એ રીતે આમાં, ચલો આમાં બંને આપણે કઈ કરશું, સરસ, આપણે 4 અને 25 નું કરશું, 4 × 25 × 166। તો આપણે આ બંનેનું જૂથ એક બનાવી નાખ્યું, આ બંનેનો ગુણાકાર એટલે કે 25 × 4 અથવા 4 × 25 એટલે 25 × 100 × 166। તો 166 × 100 કરીએ તો 166 × 1 એટલે 166 અને બંને 0, આપણને આનો જવાબ 16600 મળશે। હવે જોઈએ આપણે કિંમત શોધો। તો જ્યારે કિંમત શોધોના દાખલા હોય ત્યારે શું કરીશું, દાખલાને પહેલાં જોવાનો કે આ બંનેના અંદર સામાન્ય કોઈ સંખ્યા છે, તો કે હા ભાઈ 297 297, તો સામાન્ય આપણે કાઢી લઈએ। બંને એક જ જેવી સંખ્યાઓ હોય તો એને આપણે સામાન્ય કાઢી લઈશું, તો 297 હતા બંનેની અંદર। ચલો અંદર શું વધ્યા, બંનેમાં જ લઈ લીધા તો 17 વધ્યા વત્તા અહીંયા વધ્યા 3, 297 એમના એમ જ, 17 વત્તા 3, તો 17 ને 3 કેટલા થશે, 20, બરાબર છે। તો ચલો હવે આનો ગુણાકાર કરીએ, 7, હવે આનો આની સાથે 7 × 14 નો ચોગડો વધ્યાય 1, 9 × 18 ને 19 વધ્યાય 1, 2 × 4 ને 5, અને અહીંયા 1 0 હતો એ આપણે 0 મૂકી દેવાનું। જ્યારે પણ 0 આવે ત્યારે તે આ રીતે કરી લેવાનું। હવે જોઈએ દાખલા નંબર 2, કે 81265 × 169 = 81265 × 169। તો આપણે આ બંનેની અંદરથી બંને ધન પૂર્ણાંકો એટલે કે 81265 બંનેના અંદર એક સામાન્ય છે, તો એને બહાર લઈ લઈએ આપણે, 81265, તો અંદર વધશે 169 ઓછા 69, તો 169માંથી 169 જાય તો કેટલા વધે,
સરસ, કેટલા વધશે? 100. ચલો આ 100 નો આની સાથે આ કાઉન્ટ છે એટલે એનો મતલબ શું કે એ બંનેનો ગુણાકારનો સંબંધ છે. તો ગુણાકાર શું થશે? 81,265 અને આ બંને 0 આવશે. તો આપણો અહીંયા જવાબ આપણને મળી ગયો, બરાબર છે? આ રીતે કરવાનું. હવે આપણે જોઈએ યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને ગુણાકાર શોધો, બરાબર છે? તો આના અંદર આપણે કયો નિયમ વાપરીએ? આના અંદર સામાન્યવાળો નિયમ વાપર્યો, બંનેના અંદરથી સામાન્ય કાઢવાનો. હવે જોઈએ આના અંદર યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને ગુણાકાર શોધો. તો હું શું કરીશ? 845નો હું એમના એમ જ રાખીશ. ચલો 102, તો 102 એ રીતે ભાગ પાડો કે જે 100ના નજીકમાં હોય અને આપણને સરળતાથી ગુણાકાર કરી શકાય. તો 102 એટલે કે 100 વત્તા 2. ચલો આ તો કયો નિયમ બની ગયો? કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો એ આપણે અહીંયા લખી શકીએ કે વિભાજનનો ગુણધર્મ, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરતા. હવે જોઈએ 845×100 વત્તા 845×2. ચલો 845×100, તો 845 એમને એમ લખી દેવાના, બંને 0. અને 845×2, તો 4×2 8, 5×2 10^0 1, 8×2 16 ને 1 17. તો આ બંનેનો સરવાળો કરીએ. 0 વત્તા 8 એટલે 8, 0 વત્તા 0 એટલે 0, 7×4 11 નો 1 વધ્યાય 1, 1 1 2 2 5 7, અને 8 હતા એમના એમ, બરાબર છે? તો આ રીતે તમને જવાબ મળી જશે. કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો? વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો, બરાબર છે? એનું પહેલાં વિભાજન કરી દેવાનું. ધારો કે 52 આપેલા હોત તો શું ભાગ કરો? 50 વત્તા 2. ધારો કે અહીંયા આપણને 98 આપેલા હોત તો શું કરો? 100 ઓછા 2, બરાબર છે? હું કેમ 100ના ગુણાંકમાં લઉં છું? કે 100ના ગુણાંકમાં એ કારણથી લેવા જોઈએ કે આપણને ગુણાકાર સરળ પડે. ધારો કે 12 આપેલા હોય તો 12ના શું ભાગ પાડીશું? 10 વત્તા 2. જો 8 આપેલા હોત તો 10 ઓછા 2. હવે જોઈએ આપણે દાખલો એક, કે કોઈ દૂધવાળો એક હોટલમાં સવારે 32 લિટર દૂધ આપે છે અને સાંજે 68 લિટર દૂધ આપે છે, બરાબર છે? તો કુલ દૂધ કેટલું થયું એક દિવસનું? એક દિવસનું કુલ દૂધ સવારનું અને સાંજનું, બરાબર છે? તો સવારનું કેટલું છે? 32 લિટર અને સાંજનું 68 લિટર. તો બંનેનો સરવાળો કરીએ. 8×2 10^0 1, 6×3 9 ને 1 10, એટલે કે 100 લિટર એક દિવસમાં કેટલું દૂધ આપે છે? 100 લિટર દૂધ એ લોકો ભરાવે છે. હવે શું કહે? જો દૂધની કિંમત રૂપિયા 45 પ્રતિ લિટર હોય, પ્રતિ એટલે 1, આ યાદ રાખજો, પ્રતિ એટલે 1, એટલે કે 1 લિટરના દૂધના પૈસા કેટલા? 45 રૂપિયા. તો આપણે લખી શકીએ કે 1 લિટર દૂધના 45 રૂપિયા, તો એવા કેટલા લિટર કીધું છે? 100 લિટર દૂધના કેટલા, બરાબર છે? આપણે અહીંયા 3 રાશિ મૂકી અને તમને ડાયરેક્ટ ખબર પડે કે કોઈ એક વસ્તુની કિંમત 2 રૂપિયા છે અને એવી 5 વસ્તુઓ લઈએ તો 5×2 10 રૂપિયા થાય. તો 1 લિટરના 45 રૂપિયા, તો 100 લિટરના કેટલા? તો શું કર્યું? 100ને ઉપર લઈ જઈએ, 1 લિટરને નીચે લાવીએ, ×45 રૂપિયા. લિટર ઉડી ગયા, બરાબર છે? 100×45, તો 45 એમના એમ અને 100 અને 2 0, તો 4500 રૂપિયા એને દૂધની આવક થતી હશે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના બધા જ દાખલા સ્વાધ્યાય 2.2ની અંદર આપેલા છે અને પ્રયત્ન કરોની અંદર પણ આપેલા છે. તો તમે બધા જ આ સ્વાધ્યાયના દાખલા ગણી અને તમારા ગણિતના શિક્ષકને જરૂરથી મોકલજો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે પણ બધા દાખલા ગણ્યા એના અંદર આપણે અગાઉ જે ગુણધર્મોનો અભ્યાસ કર્યો એને રિલેટેડ જ બધા દાખલા હતા. તો તમે પણ સ્વાધ્યાય 2.2 અને સ્વાધ્યાય 2.3, અત્યારે હું તમને જે પ્રેક્ટિસ કરાય 2.2ની કરાય, અને બધે જ બધા એવા સેમ ટુ સેમ દાખલા એ જ ગુણધર્મોનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય 2.3 પણ તમે કરી શકો છો. તો પ્રયત્ન કરોની અંદર સ્વાધ્યાય 2.2 અને 2.3 તમે ગણી અને તમારા ગણિતના શિક્ષકને જરૂરથી વોટ્સઅપ કરજો, એટલે એમને પણ ખબર પડે કે વિદ્યાર્થીઓને આવડી ગયું છે.